गरीब की पूरी हाय गरीब की कबू न खाली जाए मुए गोर के चाम से लोहा भी बस हो जाए तेरा साथ ले उ ठोकरे मारु छु अने हमरा तारी वाचा तनु प्रभु खबरदार क्या सितम करे आ गरीबो ना आवा का हाल करिया छे कौन श्री देवी गरीबोनी दया खावा माटे शु आवा साधनो आपिया छे पिताजी आ भिखारी भीख मांगी अने हमारा आनंद मा खलेलसा माटे पाड़ी जो तमारा आनंद मा गरीब नु भिक्षा पात्र खलेल पाड़तो होय तो तमे सम्राट श्री हर्ष ने त्या जन्मशाली सा माटे लीधो जो जो नजर कर आ दुनिया मा जो कोई ने नमतो होय तो सम्राट श्री हर्ष एक गरीब ने ज नमे छे छे गरीबों ना आशीर्वाद मा पूर्ण विश्वास सम्राट श्री हर्ष गरीब ना दास नो पण दास छे जय हो सम्राट हर्ष नो जय हो उभा रहो महाराज उभा रहो देव कृष्ण ने कृष्ण सदा माने नम्या हता देव सुदा माने कृष्ण नम्या हता सबरी ने राम नम्या हता एम जो जगत मा कोई गरीब ने नमतु होय तो मात्र श्री सम्राट हर्ष दया नीति धर्म की दया नीति धर्म की पुपाड़ नु रक्षण हो जो सम्राट श्री हर्ष नो जगत मा जय जयकार हो जो सुदा माना तांदूल खाए कृष्ण परमात्मा नी पेटे सोना ना महल बांधी आपवानी शक्ति तो आ हर्षमा नथी छता पण आपना आशीर्वाद रूपी तांदूळ ना बदला मा आ 1,00,000 रूपया हूँ आपने भेट करू छू जय हो महाराज श्री सम्राट हर्ष हो सेवा करू छू आपनी अही अधूरा साथ ने माफ करजो अमारा थयेल सब अपराध ने जय हो પરવાર ગરીબની છે ધનવાન ની પરવાર નથી ભૂલે અમારો ધર્મ એવા સંતાન ની પરવાર નથી પિતાજી ગમે તે કહે મારે કોઈ ની પરવાર નથી પરણી ને રાજરાણી થઈશ પછી મને કોણ કેના છે ખરેખર પિયર તે પરાધીનતા અને સાસરુ તે સ્વાધીનતા મારી પાસે છે જ નહીં ગુણ ને દેખી સૂર્ય કદી નમતો નથી
પડે લાખો આફત પણ મોત કદી નમતો નથી. સૈનિકો દગાથી ખૂન કરનારને ન્યાય શાસ્ત્રે શું સજા ફરમાવી છે? અલે છટ, મોત ની પરવા નથી. જો તમે સાચા મત હો તો આ શત્રુને કરેલ સજામાં કઈક મરજાય બતાવો. અસ્તુ એમ હો. સૈનિકો, બંગાળપતિને છૂટા કરો. એક તલવાર અહીં લાવો. બંગાળપતિ, દુશ્મન આવે તો બાંધવા પહેલા એવો દુશ્મન બોલજો કે મોત ની સજા થયા પછી પણ હાથમાં હથિયાર આપવાની ઉદારતા બતાવે. શીખો અમારી પાસેથી, શીખો અમારી પાસેથી કે દાનાય કેવી હોય છે. હવે બતાવો કે મરદાય કેવી હોય છે. ભૂખ્યા વાઘના શિકાર આટલી જ વાર હાથમાં હથિયાર આવ્યું કેમ વાપરવું તે પણ આવડતું નથી. દેખાવ બદલે દુર્જનોના, દેખાવ બદલે દુર્જનોના દાવ બદલાતા નથી. સમય બદલ્યો પણ તમારા હાલ બદલાતા નથી. વાજિંત્રના ઉસ્તાદના તારે બદલાતા નથી. વાજિંત્રના ઉસ્તાદના તારે બદલાતા નથી. સર્પ છૂટ્યા પછી, સર્પ છૂટ્યા પછી એના ખ્યાલ એ બદલાતા નથી. મર્દ કરી મૂછના વાળ એ બદલાતા નથી. અમો બદલશું પણ અમારા હાલ એ બદલાતા. અસ્તુ એમ હો તો દગા થી ખૂન કરનારની ભરે દરબારમાં કતલ ચલો. આ મારું છેલ્લું ફરમાન છે. તમોર કતલ ને બદલે સમાન લાયક શ્રીમાન છે. આ મસ્તક નહીં પણ શિયાળનું બલિદાન છે. શાબાશ માધવ ગુપ્ત, શાબાશ. આ સેવાના બદલામાં હું તમને શું ઇનામ આપું? મહારાજ, ઇનામ મને નહીં પણ એક આર્ય મહિલાને આપો. એટલે શું, આ મસ્તક તમે નથી કાપ્યું? ના મહારાજ. તો મારું ફરમાન શું હતું? મસ્તક હાજર કરવાનું. તો પછી આ મસ્તક કાપી મને જન્મ જન્મ નો ઋણી બનાવનારનું પવિત્ર નામ બીજું કોઈ નહીં પણ માલવરાજની પુત્રી તથા શશાંક દેવની પત્ની અને બંગાળની મહારાણી દેવી કલ્યાણી. એટલે શું, આ મસ્તક દેવી કલ્યાણીએ કાપ્યું છે? હા મહારાજ. અને વધારામાં જણાવ્યું છે કે પોતાના પતિને છોડાવવા કનોજના દરબારમાં સૈન્ય સહિત હાજર થશે નહીં પણ પતિની વીરતા પૂજવા અને વેરનો બદલો લેવા આ કલ્યાણી હાજર છે. કલ્યાણી, આ રીતનો તારો ન્યાય જોઈ અને આ સમ્રાટ હર્ષ પરમાત્માના દરબારમાં અવતાર લેવાનું પૂછવામાં આવે તો આ હર્ષ એમાં જ કહે છે કે સાચો ન્યાય શીખવા મને કલ્યાણીના પેટે અવતાર મળે. મહારાજ, ન્યાયમાં પોતાના પિતાનું મસ્તક કાપનાર આ કલ્યાણી તમારા શબ્દોથી નરમ બને લાગતું નથી. દાસી, ફૂલનો હાર લાવ, જેને યુદ્ધમાં વિજેતા મેળવી અને રાજ્ય વર્ધન જેવા દુશ્મનને મહાત કર્યો છે તેના માટે આ પુષ્પની માળા. આ પુષ્પની માળાથી કેને વધાવા જઈ રહ્યો? મારા પતિની વીરતાને. પતિના કાર્યથી અજાણ પત્ની કલ્યાણી, પૂછો તમારા પતિને રાજ્ય વર્ધન સાથેના યુદ્ધમાં દગો કર્યો હતો કે નહીં? શું દગો? હા હા દગો. પતિદેવ આગળ આવો, આ વાત સાચી છે? શા માટે જૂઠું બોલવું જોઈએ? બિલકુલ સત્ય છે. તમે કહો છો એ વાત સત્ય હોય તો આ કલ્યાણીનો પતિ આ દુનિયામાં જીવતો હોય એવું હું માનતી નથી. પતિને મળે સન્માન, જ્યાં પત્નીને મળે સન્માન, નિંદા પતિની થાય છે. તમારી અપકીર્તિમાં ઈજા તમારી જાય છે. તમે શરમાતા નથી, ચૂડી અમારી શરમાય છે. ઓ પુષ્પની માળા, તું પતિના વીરતાને વધાવવા આવી હતી પણ તું ના મર્દાઈને નહીં. જેમ હું શરમમાં ચગદાવ છું તેમ તું પણ ચૂરે ચૂરા થઈ જા. પુષ્પ અને સર્વનું ચૌડ ધાણી થયું, તમારી સુગંધ ગઈ, અમારું પાણી ગયું. હોય જ નહીં, કલ્યાણીની પતિની હાજરી હોય તો આ કલ્યાણી પતિ હાજરી હોય જ નહીં. અને હાજરી હોય તો આ કંકણ એને પહેરાવો અને સર્વને કહો કે આ બંગાળનો ધણી નથી
પણ બંગાળની ના મર્દાઈનું હાલતું ચાલતું પૂતળું છે. સામે શું જુઓ છો? સ્ત્રીને મળે છે સન્માન, પુરુષોની નિંદા થાય છે, તમારી અપકીર્તિમાં ઈજા તમારી જાય છે. તમે શરમાતા નથી? ચૂડી અમારી શરમાય છે. બસ બસ કલ્યાણી, સાચો ન્યાય મને મળી ગયો. આપના ઉપકારના બદલામાં હું બંગાળપતિને માફ કરું છું. અરે છેટ, માફ શું કરશો તમે? માફી અમે ચાહતા નથી. મોતમાં છે મજા, તો સુજી કદી જાતા નથી. નમાલાઓ મુંજાય છે, મધ કદી મુંજાતા નથી. સિંહ બચા હોય તે ખડને કદી ખાતા. પણ કલ્યાણીના ઉપકારનો બદલો તો આ હર્ષે નહીં જ ભૂલે. મહારાજ, ઉપકારમાં ન્યાયને તો નહીં જ ભૂલાય. એમ? હા. તો પછી હું ઈચ્છું છું કે આ ન્યાય એ તમારા હાથે. મહારાજ, તમારો ઈરાદો પણ એ કાર્ય મહિલાની કસોટી કરવાનો છે. જરૂર. તો પછી આ કલ્યાણી મેદાને પડે છે. જુઓ 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 જુઓ, આ કલ્યાણીનો પતિ, આ કલ્યાણીનો પતિ જુઓ જુઓ. ધર્મનું પુસ્તક હાથમાં લઈ અને સર્વને કહું છું કે હે પરમાત્મા, આ તલવાર મિયાનમાં રાખજો. જો ઉપડી નથી તો બસ એ જ વિચારજો. જરૂર, પતિની ગરદન ઉપર પત્નીને જેટલું વહાલ હોય છે તેટલું વહાલ બીજા ઉપર હોતું નથી. લગ્ન વખતે વરીતી ધર્માળા મારા હાથથી, એ હાથે ગરદને પડે છે તલવાર મારા હાથથી. એક પણ પગલું આગળ ભરો તો તમને તમારા બંધુ શ્રી હર્ષના સોગંદ છે. સાચો ન્યાય એ મને મળી ગયો છે. દેવી કલ્યાણી, તમે ધન્ય છો. મનુષ્યની અતિ ઉદારતા એ મૂર્ખાય છે. સૈનિકો, દરબારમાં કતાર ચલાવો અને હર્ષને કેદ કરો. ખબરદાર, જીવનદાન મળ્યું છે તો કેમ જીવું તે પણ આવડતું નથી. ખાતા તો આવડતું નથી અને ઢોરી નાખતા પણ આવડતું નથી. અન્યાય છે ને યુદ્ધમાં તૈયાર છો? મનુષ્યના અવતાર છો કે પશુના અવતાર છો? શિકાર ઉપર ત્રાપ મારતો સિંહ એ દેડકાના અવાજથી ડરતો નથી. ઉપકાર કે આભાર એ સૌ શબ્દનો ઇનકાર છે. હર્ષના મસ્તક ઉપર અમારું અધિકાર છે. જુઓ અને યાદ રાખો, નીતિ અને ધર્મશિલા ઉપર ઉપાડેલા હથિયાર આ રીતે હેઠા પડે છે. આખરે ધર્મનો જય થાય. મારી પણ પ્રતિજ્ઞા છે, એક વખત જો હર્ષનો તાજ ના ઉતરાવું તો કૈલાસપતિ મહાકાળ ના સોગંદ છે. વાર છે, વાર છે. શ્રી હર્ષનો તાજ ઉતરવાને હજુ ઘણી વાર છે. આ હર્ષનું સિંહાસન જેના ચાર પાયા છે, પહેલો ધર્મનો, બીજો સત્યનો, ત્રીજો નીતિનો અને ચોથો ન્યાયનો, જ્યાં સુધી આ ચાર પાયા સલામત છે ત્યાં સુધી તેને સર કરવાની કોઈની તાકાત નથી. પરંતુ જ્યારે તે ચાર પાયા નાબૂદ થાય છે ત્યારે સ્થાપવા સતધર્મને, સદુષ્ટોને સારવા પરમાત્મા જન્મ લે છે જગતને ઉધારવા. આપણી જૂની ભેડીએ, આપણી જૂની ભેડીએ પછી ચેટી આવી. હા, ફરુલે મારી દીકરી. આવામાજી. હા, ફરુ અને ગગા તો ફરુલે મારો ભાઈ. કેવું કેવું, હવે મારા દીકરા ઉંમર થઈ ગઈ. ઓ હા, ગગી. હા, આટલું બધું ઊંચું પર ચડવાનું મકાન કેદી બનાવ્યું? લાદી કેદી નાખી? લાદી હમણાં નાખી. તમે કામ નું બોલતું? દીકરી તમે આવે. આમ
જાય છે. હા તમારે માજી નું બરોબર ધ્યાન રાખવાનું હે. હા રે હા આનું હા બીજી વાર જઈશું ને તો તમને ઠેલામાં નાખતી જાય. હા હું સમાઈ જઈશ. હા જવા દે તું તારે. બરાબર બરાબર હવે હું જાઉં. અને જો ધ્યાન રાખજો. રેડી મેટ. માજીને માથાનો કટપ ઉપડે તો ગોળી માથે રાખી કબાટ ઉપર. કાઈ વાંધો નહીં માજીને દઈ દઉં. હે માજી હવે હું જાઉં. માસીને રિયામાં ખવરાવું છું. ખવરાવું હે કેની ઘરે ભજન હે. એ ભજન નહીં ભજન નહીં તહે લગન. લગન માં જાઓ. હા ત્યાં ભરી હજી અત્યારે લગન આવ્યા. અમદાવાદ અંતર હોય અંતર એટલે અંતર એટલે શું મારા ગગા. એ રસ્તો તો મને ખબર રસ્તે જવાનું હોય. હા પેલા ધાંગધ્રા આવે અને પછી અમદાવાદ આવે. એમ કે ને અમદાવાદ બહાર રહી ગયું. ધાંગધ્રા મોર થઈ ગયું. હા એમ ચોખવટ પાલ ને પાલા દીકરા. તમે અમદાવાદ જાઓ. હા અમદાવાદ તારી માસી ની દીકરી ના લગ્ન હે. હા ઈ કઈ ઓલી છેડારી હતી કંકુડી ના. કંકુડી આવતી તેથી કટ પેરતી. ઓ મારા દીકરી એથી નાની હતી. મારા રામ ઉપર આધાર હે માજી. હવે હું જાઉં ગગી પર મારા હાટું કઈક તો લેતી આવજી. શું લેતી આવું? બેચું બેચું કઈક લેતી આવજે. ઓ મારી દીકરી. ખાવાનું કઈ જલેબી બલેબી એવું કઈક લેતી આવજે. એ માજી આ બોલ મારા. એ જલેબી શું કામ મગવો હો? કેમ એ આ બધા લગ્ન માં જાય ને પછી આપણે આયા જલેબી ના ગુજરાત ગુજરાત પાડવા. ગગા અમદાવાદ ની જલેબી વખણાય હે. ઈ પેલા વખણાતી અત્યારે તો ઈ રાન ના કાઠો ખાટો આખો બનાવે. ઈ બને નથી ખબર. ઈ નો હદે આ ઉમરે. માજી હું જાઉં હવે ગગી. હા મારા હાટું કઈક લેતી આવજો. શું હજી મગાવ? ચુંદડી ને એવું બધું બોપટી લિક્વિડ લેતી આવજો. મારી દીકરી લિક્વિડ. હા હા આ ડોસીએ કરી નથી. એ માજી એ માજી એ ઈ લિક્વિડ નો કહેવાય. એ ઈ લિપસ્ટિક કહેવાય. લિપસ્ટિક કહેવાય. લિપસ્ટિક કહેવાય. લિપસ્ટિક કહેવાય. હે માજી હવે હું જાઉં. આ જા મારી દીકરી. ગગી હા હા તો આવ મારી દીકરી. શું હે? તારા બાપ ને ઓળ વરા હારું હતું કા? વરા હારું હે. બાડી આડી બાડી માજી.
એને બાડી નો કહેવાય, એને ઓલી કહેવાય, ઓલી કહેવાય, ઓલી કહેવાય. બાડી બાડી બધાય કરે હે, બાડી હાલે કોઈ દી રોડ ઉપર તો હાલે. હા તો કાઈ ની, લેલો ઉઈ હું જાઉં. હા જા મારી દીકરી જા. જા જા નકા આ તો આમને મગાઈવે રાખી. એ બેટા હા આવ તો શું રહી ગયું વળી બાકી નું બાકી ઓલું મારા હાટકું લેતી આવજી. શું આંગળો કરી વો ભાઈ છોકરા ખરો.